ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો, હે ને? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 114 ઉપર જુઓ, કોળું ટામેટાનો પંગો. તો ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ. કોળું ટામેટાનો પંગો. આ પંગો શબ્દ એ તરબડી ભાષાનો શબ્દ છે. એ ઝઘડો એવો અર્થ સૂચવે છે. કેટલીક વાર તમે તમારા મિત્રો સાથે રમો છો ત્યારે બોલો છો ને કે ચાલ આપણે બે પંગો લગાવીએ. આ શબ્દો તમે ક્યારેક બોલતા હશો અથવા તમે ક્યારેક સાંભળ્યો હશે, બરાબર ને? આગળ જુઓ. આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે. મેદાનની અંદર કોણ રમવા આવે છે? ટામેટા દરરોજ એટલે કે રોજ રમવા આવે છે. અને સાના ઉપર બેસીને રમે છે? ચીચવા ઉપર. એઓને રમવાનું બહુ ગમે છે. એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળું નીચે પડી જાય. એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક બાજુના છેડે બેસી જાય છે. જ્યારે તે લાંબા સમય સુધી એટલે કે ઘણો સમય થઈ ગયો તો એ કોળું ચીચવા ઉપરથી ઊભું થતું નથી, ત્યારે ટામેટા શું કરે છે? કોળાને ચીચવા પરથી ઉઠાડવા માગે છે. એટલે તેઓ બીજી બાજુ બેસવાનું શરૂ કરી દે છે અને ચીચવાને ઊંચો કરવાનું તેઓ નક્કી કરે છે, જેથી કરીને કોળુને તે લોકો શું કરવાના છે? નીચે પાડી દેવાના છે. એટલે કે નીચે પાડવા માટે તેઓ બીજી બાજુ બેસવાની શરૂઆત કરે છે. આગળ જુઓ. નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 5 એકથી લઈને 25 સુધી. કોળું હજુ પણ બેસી રહ્યું છે અને હસે છે. નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર બેસવાની શરૂઆત કરી છે. 1 થી લઈને 25 સુધીના ટામેટાઓ ચીચવાના બીજા છેડા ઉપર બેસવા જાય છે, એટલે કે ચડવાની શરૂઆત કરે છે. કોળું હજુ પણ બેઠેલું છે અને શું કરે છે? બેસીને એ જોર જોરથી હસે છે. તેથી મોટા ટામેટાએ મદદ કરવાનું નક્કી કર્યું. નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કંડાવળ ટામેટા માટે રસ્તો કરી આપ્યો. 1, 2, 3, 4 એકથી લઈને 20 સુધીના. તો મોટા ટામેટાઓ શું કરે છે? નાના ટામેટાને મદદ કરવા માટે જાય છે. નાના ટામેટાઓ ચીચવા ઉપરથી નીચે ઉતરી ગયા અને કંડાવળ એટલે કે મોટા ટામેટા, તો મોટા ટામેટા માટે નાના ટામેટાઓએ રસ્તો કરી આપ્યો. અને હવે 1 થી લઈને 20 સુધીના ટામેટાઓ ચીચવા ઉપર બેસવા જાય છે. એ ચીચવો હવામાં અડધર થયો. તે કોળું બોમ પાડે છે. મને નીચે ઉતારો. મહેરબાની કરીને મને નીચે ઉતારો. હવે મોટા ટામેટાઓએ ચીચવાને કેવો કહી દીધો? બીજા છેડાને કોળું ચીચવો હવામાં અડધર થઈ ગયો અને કોળું જોર જોરથી બૂમ પાડવા લાગે છે કે મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને કોઈ નીચે ઉતારો, એમ કરીને કોળું જોર જોરથી બૂમો પાડવા લાગ્યું. ત્યારે મોટા ટામેટાઓએ શું કહે છે? હુર્રે! એટલે કે મોટા ટામેટાઓ ખુશ થઈ જાય છે, કેમ કે તેઓએ કોળુંને શું કરી દીધું? હરાવી દીધું. એટલે તેઓ ખૂબ ખુશ થઈ જાય છે. તો મિત્રો, કોળું અને ટામેટા વચ્ચે પંગો એટલે કે ઝઘડો થયો. એમાં કોણ જીતી ગયું અને કોણ હારી ગયું? બરાબર છે, ટામેટા જીતી ગયા અને કોળું હારી ગયું, બરાબર ને? તો જુઓ મિત્રો, અહીંયા તમારે અનુમાન કરીને જવાબ આપવાનો છે, બરાબર? 1 નંબર, કેટલા નાના ટામેટા કોળાને ચીચવા ઉપર ઊંચું કરી શકે? કેટલા નાના ટામેટા કોળાને ચીચવા ઉપર ઊંચું કરી શકે? તો કેટલા એવા નાના ટામેટા હોય તો કોળાને ચીચવા પર ઊંચું કરી શકે? કેટલા ટામેટાની જરૂર પડશે? જુઓ,
દસ વીસ ચાલીસ કેટલા ટામેટા કોળાને ઊંચું કરી શકશે? છીછવા ઉપર અનુમાન કરવું જોઈએ. બરાબર છે. કેટલા કેટલા નાના ટામેટા કોળાને છીછવા ઉપર ઊંચું કરી શકશે બોલો. ચલો બરાબર છે તમારો જવાબ. કેટલા? ચાલીસ જેટલા ટામેટા છીછવા ઉપર કોળાને ઊંચું કરી શકે છે. તો આપણે જવાબમાં લખશું આશરે ચાલીસ નાના ટામેટા કોળાને ઊંચું કરી શકે. બરાબર. કેટલા ટામેટા? ચાલીસ ટામેટા નાના કોળાને ઊંચું કરી શકે. બે નંબર જુઓ. કેટલી મોટી કેરીઓ કોળાને ચીચવા ઉપર સંતોલ રાખી શકે? ફરી એકવાર વાંચીએ. કેટલી મોટી કેરીઓ કોળાને ચીચવા ઉપર સંતોલ રાખી શકે? કેટલી મોટી કેરીઓ લઈએ તો ચીચવા ઉપર કોળાને સંતોલ રાખી શકે? સંતોલ એટલે કે બંને બાજુનું બેલેન્સ સરખું. બોલો જોઈએ. ચલો અનુમાન કરો જોઈએ. તમારો જવાબ એકદમ સાચો છે. પંદર જેટલી મોટી કેરીઓ કોળાને ચીચવા ઉપર સમતોલ રાખી શકે છે. બરાબર. તો જુઓ આશરે પંદર મોટી કેરીઓ કોળાને ચીચવા ઉપર સમતોલ રાખી શકે. કેટલી મોટી કેરીઓ? પંદર મોટી કેરીઓ કોળાને ચીચવા ઉપર સમતોલ રાખી શકે. હવે આગળ જુઓ ત્રણ નંબર. કેટલા કોળા તમને ચીચવા ઉપર સમતોલ રાખી શકે? ફરી એક વાર વાંચે. કેટલા કોળા તમને ચીચવા ઉપર સમતોલ રાખી શકે? ચીચવાના એક છેડા ઉપર થમળ બેસવાનું અને સામેના છેડા પર એટલે બીજા છેડા ઉપર શું મૂકવાનું? કોળા મૂકવાના. બરાબર. તો કેટલા કોળા તમને ચીચવા ઉપર સમતોલ રાખે એ તમારે શોધવાનું છે. તો તમારે આ જવાબ સાથે શોધવાનો છે. કેવી રીતે? અનુમાન કરીને તમારે આ જવાબ શોધવાનો છે. બરાબર. કેમ કે તમારા બધાનું વજન સરખું નથી. બધાનું વજન કેવું છે? અલગ અલગ છે. એટલે આ જવાબ તમારે તમારી જાતે શોધીને લખવાનો છે. બરાબર. બરાબર. આ ત્રીજા પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે શોધીને લખવાનો છે. સમજાઈ ગયું? ચાલો આગળ જોઈએ. માંગ્યા મુજબ જવાબ લખો. તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન. શું કરવાનું છે? અહીંયા તમારે માંગ્યા મુજબ જવાબ લખવાનો છે. તમારા વર્ગની અંદર બરાબર ક્લાસરૂમમાં મિત્રો છે ને તમારા બધાના, તો એ મિત્રોના નામ તમારે લખવાના છે. કેવી રીતે? માંગ્યા મુજબ. એક નંબર જુઓ. લગભગ તમારા જેટલું જેટલું એટલે કે સરખું હોય તો અહીંયા ગાડી શું લખવાનું છે? તમારે કેવા મિત્રનું નામ લખવાનું છે? જેટલું તમારું વજન છે એટલું જ તમારા મિત્રનું વજન હોય એ મિત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે. દાખલા તરીકે તમારું જો 15 કિલો વજન હોય તો તમારા જે મિત્રનું 15 કિલો વજન હોય એટલે કે તમારા જેટલું સરખું વજન હોય એ મિત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે. બરાબર. એવા જેટલા મિત્રો હોય એટલા મિત્રનું નામ તમે અહીં લખી શકો છો. સમજાયું? બે નંબરમાં જુઓ. તમારા કરતા વધારે હોય તો અહીંયા ગાડી તમારા કરતા વજન વધારે હોય એવા મિત્રનું નામ તમારે લખવાનું છે. બરાબર. તમારા કરતા એટલે કે તમારા વજન કરતા વધારે વજન હોય એવા મિત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે. આગળ જુઓ ત્રણ નંબર. તમારા કરતા ઓછું હોય તો અહીંયા ગાડી તમારા કરતા વજન ઓછું હોય એવા મિત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે. કેવા મિત્રનું નામ લખવાનું છે ત્રણ નંબરમાં? તમારા વજન કરતા ઓછું વજન વાળા મિત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે. સમજ પડી ગઈ કેવી રીતે લખવાનું છે? સમજાઈ ગયું ને? તો આ તમારે તમારી જાતે જ લખવાનું છે. બરાબર. જો તમારા બે થી વધુ મિત્રોના નામ હોય તો પણ તમે લખી શકો છો. તો મિત્રો હવે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. બરાબર ને? તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઉંચકી શકશો? તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઉંચકી
શકશો. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. કેવી રીતે? આ રીતે તમારે હાથ સીધો રાખવાનો, બરાબર, એની ઉપર આ એક પુસ્તક મૂકવાનું, ફરી પાછું બીજું એક પુસ્તક મૂકવાનું, બરાબર, ફરી પાછું એક ઉપર પુસ્તક મૂકવાનું. ને આમ તમે કેટલા પુસ્તકોને પૂંચકી શકો છો એ તમારે જોવાનું છે, બરાબર. આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. સમજાઈ ગઈ? તો મિત્રો, આ રીતે તમારે પણ પ્રવૃત્તિ કરવાની છે. તમે કરજો, તમને મજા આવશે. તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.